जय जलाराम। मुक्ता गौरी चेरिटेबल ट्रस्ट 1996 थी गांधीनगर सिविल हॉस्पिटल में, सिविल हॉस्पिटल में जे दर्दी ना सगा होय तेने जमवानी अने रहेवानी अगवड़ न पड़े ये हेतुसर 19/1/1996 ना दिवसे शुरू करवामां आव्युं। एनी एक नानी सरखी कहानी छे। 1995 में मारा हसबेंड ने कंईक 18-19 हज़ार एरियर्स आयो थी ने मैं कहूँ आ पैसा मारे नहीं जोईता अने एनी अंदर 1-1.5 हज़ार रुपया उमेरी ने 20 हज़ार रुपया कर्या था। अने मारी बे नणंद छे, बे नणंद ने 10-10 हज़ार रुपया आपी दीता। મારી નણંદો બહુ ખાતી પીતી ઘરની છે તો કે અમારે પૈસા નથી જોઈતા, આજે જે બી છે એ બેવ મારી નણંદ માટેનું છે, જો એમણે તે દિવસે પૈસા લઈ લીધા હોત તો આ સદાવ્રત ઊભું જ ના થાત। એટલે 20 હજાર રૂપિયાનું આજે 20 લાખ કરતાં પણ વધારે બજેટથી, વર્ષના 20 લાખ ઉપર બી એનું બજેટ છે અને રોજના 400-500 વ્યક્તિ જરૂરિયાતવાળા જમે છે। આજે 25 વર્ષ પૂરા કરીને 26મા વર્ષમાં પ્રવેશ કર્યો છે એના અનુસંધાને અને મારા હસબન્ડના જન્મદિવસના અનુસંધાને જલારામ બાપાની મરજીથી જલારામ બાપાનું મંદિર અહીંયા ઊભું કર્યું છે અને એની આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। જલારામ બાપાની ઘણી ઈચ્છા હતી ને લોકોની ઘણી ઈચ્છા હતી કે હું અહીંયા મંદિર બને। અમારે ગાંધીનગરમાં એક જલારામનું મંદિર છે પણ 29 સેક્ટરમાં છે ને નવા સેક્ટરવાળાને બહુ જ જલારામ પગપાળા જવાવાળા બહુ બધા હતા તો આ મંદિર બનવાથી ભાવિક ભક્તોને પણ મંદિરમાં ખૂબ જ આવવાનું અને ગમશે। એ સાથે સાથે નવા પ્રોજેક્ટ તરીકે ગાયત્રી પરિવાર સાથે મળીને ફ્રી અને બિલકુલ નિઃશુલ્ક લગ્નની વ્યવસ્થા, 30 જણા સાસરીવાળા અને 30 જણા પિયરવાળા, એટલે કે સાસરી પક્ષ ને પિયર પક્ષ, વર પક્ષ ને વધુ પક્ષ, એમ કરીને 60 માણસ કોઈપણ સમયે કોઈપણ દિવસે ફ્રી લગ્ન કરી આપવાનું પણ અમારો આગામી પ્રોજેક્ટ છે। જઈ જાઓ મારા હસબન્ડ લગભગ 85થી સીએમના પીઆરઓ તરીકે રહ્યા હતા અને કહેવાય છે કે ઓન ડ્યુટી મોદી સાહેબ સાથે 2018માં એક્સપાયર થઈ ગયા અને ઓન ડ્યુટી એક્સપાયર થઈ ગયા એટલે લગભગ 30 વર્ષ ઉપરાંત એક જ સીએમ નહીં પણ લગભગ 11 સીએમ બદલાઈ ગયા અને આ એક જ વ્યક્તિ એવી હતી કે ગમે એટલા સીએમ બદલાય તો પણ પીઆરઓની પોસ્ટ એની એ જ રહી અને નરેન્દ્ર મોદીજી અહીંથી 10 નવરત્ન અકબર બાદશાહની જેમ લઈ ગયા એમાંના એક રત્ન તરીકે મારા હસબન્ડને દિલ્હી લઈ ગયા અને એવી રીતે ગાંધીનગર છોડ્યું કે પછી પાછા આવ્યું।